ઈ તમને એવા બટકા ભરશે ને કે તમને આખી જિંદગી યાદ રહેશે. હેલો બધાય, કેમ છો? હું છું તમારો કેનેડાનો ગુજરાતી ફ્રેન્ડ મલય, અને આ છે આપણી કેનેડાની લાઈફ. તારીખ થઈ છે 2 ઓગસ્ટ 2021, વાર થયો છે સોમવાર, સિવિક હોલિડેનો લોંગ વીકેન્ડ છે, અને તમે મારી પાછળ જોઈ શકો છો એવી રીતે નાઇસ અને સની વેધર છે અત્યારે. ટેમ્પરેચર ઓલમોસ્ટ 28 ડિગ્રી છે. આજે અમે આવી ગયા છીએ અક્સબ્રિજની એક એવી ટ્રેલ ઉપર કે જેને ટ્રેન ટ્રેલ તરીકે ઓળખાય છે. અને આ જે ટ્રેલ છે ને એ કંઈક જે હિસ્ટોરિક પેલા ટ્રેનનો જે આખો ટ્રેક હતો એને રિસ્ટોર કરીને બનાવવામાં આવેલી છે. આ સાઈડ અહીંયા ગાડીનું પાર્કિંગ છે. યુઝ્યુઅલી આવી રીતે ટ્રેલમાં છે ને પાર્કિંગ થોડુંક મોટું હોય છે, પણ આઈ ડોન્ટ નો કે અહીંયા છે ને પાર્કિંગ નથી. અહીંયા પાર્કિંગની ઓલી ફી ભરવા માટેનું કોઈ મશીન પણ નથી, એટલે આવી રીતે સાઈડમાં દેખાય છે ને એવી રીતે જુગાડ કરીને પાર્ક કરી દીધી છે અમે. બીજા એક અંકલને આંટી હતા ને એ લોકોને પૂછ્યું મેં આગળવાળાને કે ભાઈ ટિકિટ તો નથી આવતી ને, એટલે એ લોકોએ કીધું કે હજી સુધી તો કોઈ દિવસ ટિકિટ આવી નથી. તો ચલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ જોઈએ આગળ કેવી છે આ રેલ ટ્રેલ. બોલવામાં બહુ કન્ફ્યુઝન થઈ જાય, રેલ ટ્રેલ ટ્રેલ રેલ. કદાચ જો તમે બોલી શકતા હોય તો ફાસ્ટ બોલીને બતાવજો, ટ્રેલ રેલ રેલ ટ્રેલ ટ્રેલ રેલ રેલ ટ્રેલ. એકચ્યુઅલમાં પ્લાન એવો હતો કે આ લોંગ વીકેન્ડ આવે ને ત્યારે સન્ડેના એક મસ્ત વોટરફોલ છે અહીંયા, એ વોટરફોલ જોવા જઈશું અને ત્યાં પછી એક વિડીયો બનાવી દઈશ, મસ્ત તમને બતાવીશ. This is what we waited for. Take my hand, we'll make it somehow. We can't miss out. I'm done living life with the lights out. Die with my own doubts. Be free with me. પણ થયું એવું, કાલે મેં વોટરફોલ જોવાઈ ગયા, વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને એવો વરસાદ આવ્યો ને કે મોટી ભૂલી કરી હતી અમે કે નીકળતા પહેલાં વેધર ચેક નહોતું કર્યું. એટલો બધો વરસાદ આવ્યો ને કે વિડીયો બનાવવાનું સાઈડમાં રહી ગયું. આ જો અહીંયાથી છે ને એક બીજી ટ્રેલ બી જતી લાગે છે, એનું નામ અહીંયા દેખાડ્યું છે બાર્ટન ટ્રેલ. આપણે અત્યારે અહીંયા નથી જવું, આપણે અહીંયા જઈએ પહેલાં. આ ટ્રેલ છે ને
એની લેન્થ બહુ છે મને એવું લાગે છે. બીજી ટાઈપની જે ટ્રેલ હોય છે ને એ કેવી કે આમ ઉબડ ખાબડવાળી હોય, એકદમ જંગલમાંથી જાતી હોય ને એવી બધી ટ્રેલ હોય છે, પણ આ ટ્રેલમાં છે ને ટ્રેક બહુ મસ્ત છે, એકદમ ફ્લેટ સરફેસ ઉપર છે. બાઇકિંગ માટે આ બેસ્ટ છે. અત્યાર સુધીમાં મેં લગભગ 10-15 લોકો એવા જોયા કે જે લોકો છે ને બાઇક લઈને આવે છે અહીંયા. ચાલીને જવાવાળા બહુ ઓછા હોય છે. એ વસ્તુ કે મેન્શન નહોતી ગૂગલ ઉપર. અમે ડાયરેક્ટ નાખ્યું હતું ગૂગલમાં કે આ એરિયામાં કઈ કઈ ટ્રેલ છે, અને રેન્ડમલી સિલેક્ટ કરીને આવી ગયા હતા, પણ હવે હું એ ગૂગલમાં અપડેટ કરી દઈશ. આપણે છે ને ઇન્ડિયામાં જેટલા બી લોકો ઓલા કુલુ મનાલી ગયા હોય ને ફરવા માટે, ને કાં તો હનીમૂન માટે કાં તો ફેમિલી ટ્રીપ માટે, તો જનરલી છે ને ઓલા ફેસબુકમાં બધી જગ્યાએ એ લોકો ફોટો પોસ્ટ કરતા હોય કે આમ સફરજનની ઓલી લુમખે ને ઝુમખે બધે સફરજન ટીંગાતા હોય, અને પછી એમાંથી છે ને આમ તોડીને ખાતા હોય ને એવા બધા ફોટા જનરલી બધા મૂકતા હોય છે. હવે અહીંયા તમને બતાવું, જો આ છે ને આ લાગે છે, મને લાગે સફરજન જેવું જ છે શેપમાં. મને ખબર નથી કે હકીકતમાં સફરજન છે કે નહીં, પણ મેં કીધું ચાલો ને આ સફરજન જેવું દેખાય છે તો અખતરો કરવામાં કાંઈ ખોટું નથી. આમે આપણે ગુજરાતી હોય ને એ બધી જગ્યાએ અખતરામાં બહુ બિલીવ કરે, એટલે જાત જાતના એક્સપેરિમેન્ટ કરતા હોય છે. તો આપણે મેં કીધું એક નાનકડો સત્યનો પ્રયોગ કરી લઈએ, બરાબર ને? યસ, સફરજન જ છે. પેલા મને લાગ્યું, મેં કીધું કે આ બોર જેવું કેવું કંઈક લાગે છે, કારણ કે મારી પાછળ છે ને અહીંયા એક કંઈક જુદી ટાઈપનું ફ્રૂટ છે, કંઈક બેરી કે એવું કંઈક છે. જો તમને બતાવું, દેખાણું અહીંયા આગળ ઝીણા ઝીણા કંઈક છે. હવે કઈ ટાઈપની આ બેરીઝ છે ને કઈ ટાઈપનું આ ફ્રૂટ છે ને, ચેરી બેરી ખબર નહીં શું કહેવાય, પણ અમે અહીંયા ટ્રેલમાં આવ્યા હતા ને તો જંગલમાં હતી, એટલે મેં કીધું ચલો તમને બતાવું. અહીંયા છે ને મિત્રો ઘણી બધી જગ્યાએ મેં જોયેલું છે, ઘરમાં જે ઓલું બેકયાર્ડ હોય ને તો બેકયાર્ડમાં પણ ઘણા બધા લોકોને છે ને એપલના ઝાડ હોય છે, સફરજનના ઝાડ હોય છે. એટલે ઇન્ડિયામાં આપણે કદાચ કોઈક માંદા હોય ને તો જ એપલ ખાવા મળે, અને કંઈક થયું હોય ને તો જ જનરલી એપલ લાવે, બાકી ડે ટુ ડે લાઈફમાં કોઈ એપલ ખાતું નથી. પણ અહીંયા ઘણા બધાના બેકયાર્ડમાં એમને જરૂર ન હોય ને તો એપલ છે ને નીચે પડ્યા હોય ને સડતા હોય છે. આ મેં આ તમારી સામે જ મેં આમાંથી બટકું ભર્યું ને, એને હજી ખાલી 2 મિનિટ થઈ છે, 120 સેકન્ડમાં આનો કલર ચેન્જ થઈ ગયો. જો આ કઈ ટાઈપનું કેમિકલ હશે કે જે હવાના કોન્ટેક્ટમાં આવવાથી તરત જ કલર ચેન્જ થઈ ગયો. યુઝ્યુઅલી ઇન્ડિયામાં આપણે સફરજનનો કલર ચેન્જ થઈ જાય, પણ એમાં થોડોક ટાઈમ લાગે છે, પણ આ તો ઇન્સ્ટન્ટલી જ થઈ ગયું. બેસ્ટ પાર્ટ આનો એ છે કે આ છે ને થોડા ખાટા મીઠા છે, એટલે મજા આવે. આજે મારી પાછળ તમને દેખાય છે ને એ ટાઈપનો સીન છે ને, યુઝ્યુઅલી જ્યાં સુધી હું કેનેડા નહોતો આવ્યો ને ત્યાં સુધી મેં ઇન્ડિયામાં ઓલા જુદા જુદા બોલિવૂડના મૂવી હોય ને એના સોંગમાં ને એવી રીતે જ જોયેલો. પણ આ જે પાછળ તમે જુઓ છો ને એ એટલો કોમન છે ને, અહીંયા તમે કોઈ પણ જગ્યાએ જતા રહ્યો ને કેનેડામાં તો તમને આવું મસ્ત કંઈક નેચરલ સીનેરી જોવા મળી જ જાય. અને જ્યાં સુધી નેચરલ બ્યુટીની વાત કરું ને મિત્રો, તો કેનેડામાં છે ને નેચરલ બ્યુટી છે ને ઠૂસી ઠૂસીને ભરેલી છે. એમ શરૂઆતમાં હું આવ્યો ને તો લેન્ડ થઈને તરત જ પછી આપણને કેવું હોય કે ઓલું કન્ટેન્ટ ક્રિએટરને એક જ હોબી હોય, જ્યાં જાય અહીંયા ફોટો બોટો પાડવા માંડે. તો શરૂઆતમાં હું ગયો ને એક લેકમાં બધા મિત્રો સાથે બોટમાં ઓલા કનુમાં, તો એટલા ફોટા પડ્યા એટલા ફોટા પડ્યો ને, હવે મને એમ થાય છે કે બધા લોકોને એમ થતું હશે કે આ ભાઈએ યાર કોઈ દિવસ લેક નથી જોયો કે શું છે. પણ જે બી લોકો ઇન્ડિયાથી આવે ને શરૂઆતમાં એમ જ થાય કે આનો ફોટો પાડી લઈને આનો ફોટો પાડી લઈને, કારણ કે બ્યુટી જેટલી જોરદાર છે ને કે એના માટે થઈને છે ને ઇન્ડિયામાં આપણે સ્પેશિયલ વેકેશન બુક કરીને આમ કંઈક ઓલા હિમાલયમાં ને બધી નોર્થમાં જુદી જુદી જગ્યાએ ફરવા જવું પડતું હતું. અહીંયા આગળ નોર્મલ ઓર્ડિનરી દિવસ હોય ને ત્યારે પણ તમે આવી મજા માણી શકો છો નેચરની. આ છે કેનેડાની લાઈફ. વન ઓફ ધ બિગેસ્ટ એડવાન્ટેજ કેનેડાની લાઈફનો આ જ છે કે વર્ક લાઈફ બેલેન્સ. તમે આ બધી વસ્તુઓ માટે
ટાઈમ કાઢી શકો કામમાંથી. અહીંયા શાંતિ પણ એટલી જ છે, અને જોડે જોડે છે ને ઝીણા ઝીણા ઓલા પક્ષીના અવાજ આવે છે. અને આ જે ઝાડવા હોય ને એ આમ પવન આવે ને હલે ને એટલે એના જે પાંદડાનો અવાજ આવે ને એ એટલો મસ્ત હોય ને. આખો દિવસ વર્ક ફ્રોમ હોમ અને લેપટોપની સામે બેસી બેસીને પછી એક દિવસ આવી રીતે તમે બહાર નીકળો ને એટલે જે મગજને એક અલગ લેવલની શાંતિ મળે છે એનું કોઈ વર્ણન કરવા માટે મારી પાસે શબ્દ જ નથી. અને આઈ એમ શ્યોર કે આનું છે ને માણસના સાયકોલોજી ઉપર પણ જોરદાર અસર થતી હશે. કારણ કે આવી રીતે તમે જ્યારે એક નેચરલ ટ્રેલમાં નેચરને તમે ફીલ કરીને જાઓ ને તો કામ કરવાની એ અલગ મજા આવે છે. તમે આમ રિચાર્જ થઈ ગયા હોય ને એવું તમને ફીલ થાય અંદરથી. પેલું 5 દિવસ સુધી કન્ટિન્યુઅસલી તમે કામનો સ્ટ્રેસ ને આન તેન બધું ચાલતું હોય ને પછી એક દિવસ આવી રીતે જઈ આવો તો ફરીથી તમને કામે લાગવાની ઈચ્છા થાય. અંદરથી તમને એમ થાય કે હાલો હાલો હવે તો ફરીથી કામના ભૂકા કાઢી નાખવા છે. મિત્રો, જો તમે ટ્રેલમાં આવવાનો પ્લાન કરતા હોય, જેટલા બી ગુજરાતીઓ કેનેડામાંથી કે જીટીએમાંથી આ વિડીયો જોતા હોય અને આ વિડીયો જોઈને પછી જો કોઈ પણ ટ્રેલમાં જવાનો પ્લાન કરતા હોય હાઇકિંગ માટે, તો વિધાઉટ ફેલ આ લેવાનું ભૂલતા નહીં, ઓકે? કારણ કે આના વગર છે ને તમને મચ્છર અને બીજા બધા અહીંયા જેટલા બી જીવડા ઉડે છે ને એ તમને એવા બટકા ભરશે ને કે તમને આખી જિંદગી યાદ રહેશે. એટલે આ નામ જોઈ લેજો, એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. કેનેડિયન ટાયરમાં અને બધી જગ્યાએ મળે જ છે. છેલ્લે બાકી કાંઈ ન મળે ને તો ઇન્ડિયન સ્ટોરમાં જઈને આપણે ઓલું ઓડોમસની ટ્યુબ લઈ લેજો, ઓલી જે હળદર જેવા કલરની આવતી હતી ને, મને યાદ છે જૂના જમાનામાં, પછી કદાચ વ્હાઈટ કરી નાખી હતી લોકોએ, તો એ લઈ લેજો વિધાઉટ ફેલ. અને મિત્રો, આજે આપણી સાથે છે પ્રસાદ. કેમ છો? પ્રસાદને તો તમે ઓળખતા જ હશો, ના ઓળખતા હોય તો મારો આગળનો વિડીયો જોઈ લેજો. પાછળ જો સાયકલ લઈને કોક આવે છે. મારી પાછળ તમે આકાશ જોઈ શકો છો, દેખાય દેખાય. Windows 98 કે Windows XP એના વોલપેપરમાં આવું હતું કદાચ, જ્યારે હોમ પેજ ઉપર આવી જાય ને ત્યારે આવું હતું. એમાં મચ્છર નો કેરમ પણ મચ્છર હોય પણ દેખાતા ન હોય એમાં. ઓ આ શું છે? રોજે અંદર કઈ નીકળે નહીં. આ સેનો હોલ હશે એ તમે નીચે કમેન્ટ કરીને નાખી દો, આની અંદર કયું જાનવર રહેતું હશે. આ વ્લોગર જેટલા નીકળતા હોય એ જ અવાજ કરતા હોય મારી જેમ કકરાટ, બોલ 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 બોલ. બાકી અહીંયા કોઈ એક શબ્દ બોલતું નથી. હાલ ભાઈ, પ્રસાદ છે ને એ ફોટોગ્રાફી માટે એક્સપર્ટ છે. એને અમુક જોરદાર વિડીયો ક્લિપે લીધી છે આખી ટ્રેલની. એ હું તમને કદાચ વિડીયોમાં ઇન્કલુડ થતી હશે ને તો બતાવીશ, તમે જોજો અને કહેજો કઈ ટાઈપની કેવી લાગી તમને. ફીડબેક આપજો જરાક પ્રસાદને, શાઉટ આઉટ આપજો.